सूरत जिल्लामां वधु एक कौभांडनो पर्दाफाश थयो छे। मोगा डाट पावडरनी करता हता चोरी। पिगमेंट ब्लू नामना प्रोडक्टनो पावडर भरीने सूरत हजीरा पोर्ट खाते आवा निकळ्या ट्रेलरना चालके पोताना सागरितो साथे मळीने लाखोनो माल सगे वगे करी हजीरा पोर्ट बंदर खाते न पहोंचाड़ी करी हती छेतरपिंडी। जो के आ अंगे पोलीस मथके फरियाद नोंधता पोलीस तपास हाथ धरता ट्रेलरना चालक ने झड़पी पाड़ी कुल 40.80 लाख नो मुद्दा माल कब्जे करी एक इसम ने वांटेड जाहिर करी कोसंबा पोलीसे आगळनी कार्यवाही हाथ धरी छे। दहेज खाते आवेल मेघमणि ऑर्गेनिक लिमिटेड कंपनीमांथी गत तारीख 11 मार्चना रोज ट्रेलर नंबर GJ01CT4082નો ચાલક દ્વારા કંપનીમાં બનતો પિગમેન્ટ બ્લુ નામનો પ્રોડક્ટ પાવડર જે માલના કુલ 40 નંગ પ્લેટ જેનું વજન 38,000 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 81,69,450નો માલ ભરીને સુરત હજીરા પોર્ટ ખાતે ખાલી કરવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન આ ટ્રેલરનો ચાલક રસ્તામાં માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે વોટેડ આરોપી સુધીરસિંહ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરીને બંને કન્ટેનરોમાંથી કુલ 19,000 કિલોગ્રામ પિગમેન્ટ બ્લુ માલ જેની કિંમત રૂપિયા 69.73નો માલ ચોરી કરીને પીપોદરા GIDCમાં બ્લોક નંબર 25AB શ્રી નાથ દ્વારા પ્લોટ નંબર 1 જગ્યામાં ખાલી કરી દીધો હતો। આ માલ હજીરા પોર્ટ બંદર ખાતે નહીં પહોંચાડી ટ્રેલરના ચાલકે કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત છે। છેતરપિંડી કરતા કંપનીના માલિકે ટ્રેલરના ચાલક વિરુદ્ધ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પિગમેન્ટ બ્લુ નામનો પાવડર ખૂબ મોંઘો આવે છે અને તેની નિકાસ બહારના દેશોમાં કરવામાં આવે છે। આ પાવડરમાંથી જુદી જુદી દવાઓ બનાવવાના ઉપયોગમાં આવે છે। જો કે વિદેશોમાં માલનો જથ્થો ઓછો પહોંચતા સમગ્ર છેતરપિંડી સામે આવી જતા તેનો ભાંડો ફૂટ્યો હતો। કોસંબા પોલીસે તપાસ હાથ ધરતા ટ્રેલરના ચાલકની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ વિનોદકુમાર મંગળપ્રસાદ પટેલ મૂરરહે બારેમા ગામ તાલુકો રામેશ્વર જિલ્લો વારાણસી UPનો હોવાનું જણાવ્યું હતું અને આ ચોરી કરેલ માલ પીપોદરા GIDCમાં ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી કુલ 40,080 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો। કોસંબા પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનામાં સામેલ એક આરોપીને 40 લાખથી વધુના મુદ્દામાલ સાઠવા ઝડપી પાડ્યો છે। ત્યારે ગુનામાં સામેલ સુધીરસિંહ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિર્મલ પટેલ, ZSTV, કોસંબા।